નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. મનુષ્ય પોતાનો ખોરાક જાતે બનાવે છે તો ખોટું, મનુષ્ય પોતાનો ખોરાક જાતે બનાવતો નથી, તે પ્રાણીઓ અને વનસ્પતિ પર આધાર રાખે છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે તો ખોટું, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કયો વાયુ મુક્ત થાય છે? ઓક્સિજન વાયુ મુક્ત થતો હોય છે. પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી, સાચું, પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી, સાચું. પર્ણરંધ્રોની આસપાસ રક્ષક કોષો આવેલા હોય છે, સાચું, પર્ણરંધ્રોની આસપાસ શું આવેલા હોય છે? રક્ષક કોષો આવેલા હોય છે. ત્યાર પછી આગળ, અમીબા એક કોષી સજીવ છે, સાચું. જીભ ખોરાકને લાળ રસમાં ભેળવે છે, સાચું, જીભ એ ખોરાકને લાળ રસમાં ભેળવે છે. સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે, ખોટું, સ્ટાર્ચનું પાચન જઠરમાં થતું નથી. ત્યાર પછી, નાનું આંતરડું મોટા આંતરડા કરતાં લંબાઈમાં નાનું છે તો ખોટું, નાનું આંતરડું મોટા આંતરડા કરતાં લંબાઈ કરતાં નાનું છે તો ખોટું. ઊન એ સંશ્લેષિત રેસા છે, ખોટું. ઊન એ ઉષ્માનો સુવાહક છે તો ખોટું. રેશમનો ઉદ્યોગ ભારતનો બહુ જૂનો ઉદ્યોગ છે, સાચું, રેશમનો ઉદ્યોગ એ ભારતનો બહુ જૂનો ઉદ્યોગ છે, સાચું. શૂન્યાવકાશમાં કોઈ પણ રીતે ઉષ્માનું પ્રસરણ થઈ શકતું નથી તો ખોટું. એબોનાઇટ ઉષ્માનું અવાહક છે, સાચું, એબોનાઇટ ઉષ્માનું અવાહક છે, સાચું. મર્ક્યુરી ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે તો સાચું, મર્કરી ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે, સાચું. ત્યાર પછી, આમળા અને ખાટા ફળોમાં વિટામિન સી હોય છે, સાચું, આમળા અને ખાટા ફળોમાં વિટામિન સી હોય છે, સાચું. પછી, ફિનોફ્લેથિલ એક કુદરતી સૂચક તરીકે વપરાતો પદાર્થ છે તો ખોટું, બધા ક્ષારો લિટમસ પત્ર તે તટસ્થ હોય છે તો ખોટું. ધુવાના સોડા એક પ્રકારનો ક્ષાર છે તો સાચું. ત્યાર પછી, મિલ્ક ઓફ મેગ્નેશિયા એસિડ છે તો ખોટું, પાચનની ક્રિયા એક રાસાયણિક ફેરફાર છે, સાચું, દહીં બનાવવાની ક્રિયા ઉલટાવી શકાય તેવો ફેરફાર, ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે તો દહીં બનાવવાની જે પ્રક્રિયા છે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, સાચું. ભૌતિક ફેરફારોમાં પદાર્થના રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી, ભૌતિક ફેરફારોમાં પદાર્થના રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી, સાચું. ત્યાર પછી, પાંદડામાંથી ખાતર બનવું એ રાસાયણિક ફેરફાર છે, સાચું, ઉનાળામાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે, સાચું. સાયબેરિયન કેન પક્ષી ઠંડી સાયબેરિયાથી ભારત તરફ આવે છે તો ખોટું, રેડ આઈ ફોગ પાણીમાં રહે છે તો ખોટું. ચાલો, અમરવેલ તો શું આવશે? પરોપજીવી. કળશપર્ણ તો કીટાહારી. બિલાડીની ટ્રોપ તો મૃતોપજીવી. અને લીલ તો સ્વાવલંબી. લીલ એટલે શું આવશે? સ્વાવલંબી. ચલો આગળ, લાડરસ તો મુખ ગૃહા. પિત્રરસ તો યકૃત. હાઇડ્રોક્લોરિક એસિડ તો કે જઠર. આંત્રરસ તો નાનું આંતરડું. ઘસવાની ક્રિયા તો કાપેલા ઊન સાફ કરવાની પ્રક્રિયામાં. પછી, સેતુનના પાંદડા તો રેશમના કીડાનો ખોરાક. યાક તો ઊન આપતું પ્રાણી. કોસેટો તો રેશમનો તાર ઉત્પન્ન કરનાર. ત્યાર પછી આગળ, ધ્રુવીય રીંછ તો સફેદ વાળની રૂવાટી ધરાવે છે. ત્યાર પછી, સિંહ જેવી પૂંછડી તો રૂપેરી સફેદ કેસવાળી. ટાઉકાન તો લાંબી મોટી ચાંચ. અને હાથી તો દંત શૂણ. ચાલો, વર્ગીકરણ કરવાનું છે, ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. તો ભૌતિક ફેરફાર એટલે પદાર્થ એને રે થોડોક એનું સ્થાન એટલે કે આકાર બદલાય. અને બીજું છે રાસાયણિક ફેરફાર, તો એમાં જે મૂળ પદાર્થની જગ્યાએ શું આવે? નવો પદાર્થ બનતો હોય છે. તો
મીઠાના દ્રાવણમાંથી સપટીકો મેળવવા એ ભૌતિક ફેરફાર છે. ત્યાર પછી પાણીની વરાળ થવી એ પણ ભૌતિક ફેરફાર છે. લોખંડ પર રંગ લગાડવો એ પણ ભૌતિક ફેરફાર છે. અને ગેલ્વેનાઇઝેશન એ પણ ભૌતિક ફેરફાર છે. તો ભૌતિક ફેરફારમાં ત્રણ ચાર આવશે. એક, મીઠાના દ્રાવણમાંથી સપટીકો મેળવવા. બીજું, પાણીની વરાળ થવી. ત્રીજું, લોખંડ પર રંગ ચડાવવો. અને છેલ્લું, ગેલ્વેનાઇઝેશન. હવે રાસાયણિક ફેરફાર જોઈએ તો લોખંડનું કટાવવું, ફટાકડાને ફોડવા, તટસ્થીકરણની પ્રક્રિયા અને ખોરાકનું પાચન થવું. લોખંડનું કટાવવું, ફટાકડા ફોડવા, તટસ્થીકરણની પ્રક્રિયા અને ખોરાકનું પાચન થવું. ત્યાર પછી ઉષ્માના સુવાહકો અને અવાહકો, તો જેમાં આપણને કરંટ આવી શકે એને સુવાહક કહેવાય, અને જેમાં આપણને કરંટ ન આવે તેને અવાહક કહેવામાં આવે છે. તો લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને પિત્તળ આ બધા ઉષ્માના સુવાહક છે. એમાંથી વિદ્યુત સરળતાથી વહન થઈ શકતો હોય છે. તો કયા કયા આવશે? લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને પિત્તળ. હવે ઉષ્માના અવાહક જોઈએ તો ચામડું, પ્લાસ્ટિક, ઊન અને એર્બોનાઇટ. તો આટલા શું આવશે? અવાહક આવશે. ચલો, નીચેના પદાર્થો એસિડ, બેઝ તથા તટસ્થ પદાર્થોમાં વર્ગીકરણ કરો. નીચેના પદાર્થો એસિડ કે બેઝ તથા તટસ્થ પદાર્થમાં વર્ગીકરણ કરવાનું છે. તો એસિડિક પદાર્થમાં કયા આવશે? વિનેગર, આંબલીનું પાણી. આંબલીનું પાણી એસિડિકમાં કયા આવશે? જે ખાટા હોય એ. તો વિનેગર અને આંબલીનું પાણી. પછી બેઝ, સ્વાદિષ્ટ તુરા અને સ્પર્શે ચીકણા હોય. તો સાબુ, બેકિંગ સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયા. અને તટસ્થ પદાર્થોમાં શું આવશે? સુરો, ખાર અને ગ્લુકોઝ. શું આવશે? ગ્લુકોઝ. ચાલો, તો આપણે હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આગળ શું છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એ આપણે જોઈએ. તો પહેલું શું કહે છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે કયા કયા પરિબળો જરૂરી છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે કયા કયા પરિબળો જરૂરી છે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૂર્યપ્રકાશ, હરિત દ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જરૂરી છે. ત્યાર પછી પર્ણરંધ્રો એટલે શું? તો પર્ણની નીચલી સપાટી પર આવેલા ખૂબ જ નાના છિદ્રોને પર્ણરંધ્રો કહે છે. પર્ણની નીચલી સપાટી પર આવેલા ખૂબ જ નાના છિદ્રોને પર્ણરંધ્રો કહે છે. ત્યાર પછી હરિતદ્રવ્યનું કાર્ય જણાવો. તો હરિતદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશની સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે. ફૂગ ક્યાં જોવા મળે છે? તો ફૂગ વાસી રોટલી, વાસી બ્રેડ, અથાણા, ચામડાની વસ્તુઓ અને ભેજવાળા કપડાં પર જોવા મળે છે. તો ફૂગ વાસી રોટલી, વાસી બ્રેડ, અથાણા, ચામડાની વસ્તુઓ અને ભેજવાળા કપડાં પર જોવા મળે છે. પોષણ એટલે શું? તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીરમાં તેનો ઉપયોગ કરવાની ક્રિયાને પોષણ કહેવામાં આવે છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીરમાં તેનો ઉપયોગ કરવાની ક્રિયાને પોષણ કહેવામાં આવે છે. ત્યાર પછી અમીબામાં ખોટા પગનું કાર્ય જણાવો. તો અમીબામાં ખોટા પગ પ્રચલનમાં અને ખોરાક પકડવામાં મદદ કરે છે. તો અમીબામાં ખોટા પગ પ્રચલનમાં અને ખોરાક પકડવામાં મદદ કરે છે. ત્યાર પછી રંસાકુરો એટલે શું? તો નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા નાના પર્વતો જોવા મળે છે તેને રંસાકુરો કહે છે. તો નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળી જેવા નાના પર્વતો રહેલા હોય છે જેને પણ રંસાકુરો કહે છે. નાના આંતરડામાં કયા કયા પાચક રસો ખોરાકમાં ભળે છે? તો નાના આંતરડામાં પિત્તરસ, સ્વાદુપિંડ અને આંત્રરસ એવા ત્રણ પાચક રસો ભરે છે. કયા કયા? પિત્તરસ, સ્વાદુરસ અને આંત્રરસ. મનુષ્યના દુધિયા દાંત અને કાયમી દાંતની સંખ્યા જણાવો. તો મનુષ્યના દુધિયા દાંત 20 હોય છે અને
કાયમી દાંત કેટલા હોય છે? 32 હોય છે, 20 અને 32. દુધિયા દાંત 20 અને કાયમી દાંત 32 હોય છે. ચાલો પછી આગળ, પાચન તંત્રના સહાયક અંગો. તો પાચન તંત્રના સહાયક અંગો તરીકે સ્વાદુ સ્ત્રાવી ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ અને સ્વાદુપિંડ અને યકૃતનો સમાવેશ થાય છે. સ્ત્રાવી ગ્રંથિઓ આવે, કઈ કઈ આવે? લાળ ગ્રંથિ, સ્વાદુપિંડ અને યકૃત. જઠરમાં રહેલા સ્લેમ્સનું કાર્ય જણાવો. તો જઠરમાં રહેલા સ્લેમ્સ જઠરની અંદરની દિવાલને મંદ હાઇડ્રોક્લોરિક એસિડની અસર સામે રક્ષણ આપે છે. તો જઠરમાં રહેલા સ્લેમ્સ જઠરની અંદરની દિવાલને મંદ હાઇડ્રોક્લોરિક એસિડની અસર સામે રક્ષણ આપે છે. પાચન એટલે શું? તો શરીરમાં ખોરાક દ્વારા લીધેલા જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને પાચન કહેવાય છે. શરીરમાં ખોરાક દ્વારા લીધેલા જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને પાચન કહેવામાં આવે છે. ત્યાર પછી, ભારતમાં કયા પ્રાણીઓના વાળમાંથી ઊન મેળવવામાં આવે છે? તો ભારતમાં ઘેંટા, બકરી, યાક, ઊંટના વાળમાંથી ઊન મેળવવામાં આવે છે. ભારતમાં ઘેંટા, બકરી, યાક અને ઊંટના વાળમાંથી ઊન મેળવવામાં આવે છે. ત્યાર પછી, ઘેંટાના વાળ સામાન્ય કઈ ઋતુમાં કાપવામાં આવે છે? તો ઘેંટાના વાળ ઉનાળાની ગરમીની ઋતુમાં હોય ત્યારે કાપવામાં આવે છે, ગરમીની ઋતુમાં કાપવામાં આવે છે. નાજુક રેસાની મજબૂતાઈ કોના તાર જેવી હોય છે? તો નાજુક રેસાના તારની મજબૂતાઈ સ્ટીલના તાર જેટલી મજબૂત હોય છે. નાજુક રેસાના તારની મજબૂતાઈ સ્ટીલના તારની મજબૂતાઈ જેટલી હોય છે. રેશમના પતંગિયાના જીવનચક્રની અવસ્થા જણાવો. તો કુલ ચાર અવસ્થા છે, ઇંડો, ડિંબ, પ્યુપા અને રેશમનું પતંગિયું. ઉષ્મા પ્રસરણની રીતો કેટલી છે? તો ઉષ્મા પ્રસરણની રીતો ત્રણ છે, ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. તપેલીમાં દૂધ ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે? તો તપેલીમાં દૂધ ઉષ્મા નયનની રીતે ગરમ થાય છે. ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચનું કાર્ય શું છે? તો ખાંચ એ મર્ક્યુરીની સપાટીને નીચેથી ઉતરતી અટકાવે છે. તો ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચનું કાર્ય મર્ક્યુરીની સપાટીને નીચે ઉતરતી અટકાવે છે. પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થોમાં કઈ રીત વડે ઉષ્માનું વહન થાય છે? તો પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં પદાર્થોમાં ઉષ્મા નયનની રીતે ગરમ થાય છે. કયા નિયમથી? ઉષ્મા નયનની રીતે. ચાલો, ઉષ્મા શું છે? તો ઉષ્મા એ ઉર્જાનું એક સ્વરૂપ છે. તો ઉષ્મા એ ઉર્જાનું એક સ્વરૂપ છે. બેજ સ્વાદે અને સ્પર્શે કેવા હોય છે? તો બેજ સ્વાદે તુર અને સ્પર્શે ચીકણા હોય છે. ત્યાર પછી, એસિડની લિટમસ પત્ર પરની અસર જણાવો. તો એસિડ ભીના ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, પરંતુ લાલ લિટમસ પત્ર પર અસર કરતો નથી. એટલે ભીના ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે, પરંતુ લાલ લિટમસ પત્ર પર અસર કરતું નથી. બેઝની લિટમસ પત્ર પરની અસર જણાવો. તો બેઝ ભીના અને લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. તો બેઝ ભીના અને ભીના લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. ચાલો, મીઠાનું રાસાયણિક નામ. તો મીઠાનું રાસાયણિક નામ છે સોડિયમ કાર્બોનેટ. એસિડ અને બેઝની પ્રક્રિયા થવાથી કયો નવો પદાર્થ બને છે? ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. તો એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. ધોવાના સોડાનું રાસાયણિક નામ જણાવો. તો ધોવાના સોડાનું રાસાયણિક નામ છે વોશિંગ સોડાનું રાસાયણિક નામ છે. એટલે એનું બીજું નામ શું છે? વોશિંગ સોડા તરીકે પણ ઓળખાય છે અને એનું બીજું નામ ધોવાના સોડા પણ છે. ચાલો, તો એનું રાસાયણિક નામ છે સોડિયમ કાર્બોનેટ. પદાર્થના ભૌતિક ગુણધર્મો શાનો સમાવેશ થાય છે? તો પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં આકાર, કદ, રંગ અને અનેક અવસ્થાઓનો સમાવેશ થાય છે. ભૌતિક ફેરફારોના બે ઉદાહરણ આપો. તો બરફનું પાણી થવું અને કાગળને વાળવો. રાસાયણિક પદાર્થના બે ઉદાહરણ, રાસાયણિક ફેરફારના બે ઉદાહરણ, તો દિવાસળીને સળગાવી અને દૂધનું ફાટી જવું. હવામાનના મુખ્ય ઘટકો કયા કયા છે? તો હવામાનના મુખ્ય ઘટકો તાપમાન, આર્દ્રતા, વરસાદ, ઝડપ, પવનની ઝડપ. ધ્રુવીય પ્રદેશમાં જોવા મળતા પ્રાણીઓ નામ લખો. ધ્રુવીય પ્રદેશમાં ધ્રુવીય રીંચ, પેગ્વિન, શીલ, વહેલ, રેડિયર, કસ્તુરી મૃગ, માછલી, શિયાળ. ચલો, છેલ્લો પ્રશ્ન જોઈએ કે દિવસના કયા સમય દરમિયાન મહત્તમ તેમજ ન્યૂનતમ તાપમાન હોય છે? તો સામાન્ય રીતે દિવસનું મહત્તમ તાપમાન બપોરે
અને ન્યૂનતમ તાપમાન વહેલી સવારના સમયે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે ધોરણ 7નું પહેલું અસાઇનમેન્ટ. તો અસાઇનમેન્ટના આ જવાબ તમારે હવે તમારા જે અસાઇનમેન્ટનો ચોપડો છે એમાં વિજ્ઞાનનું તમારે આખું અસાઇનમેન્ટ લખવાનું છે સુંદર સારા અક્ષરે, જ્યાં બ્લેક પેન અને બ્લુ પેનનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. અને હવે આ વિડીયોની સાથે તમને ફોટા પણ મોકલવામાં આવશે, એટલે તમારે લખવાનું બાકી હોય તો તમારે લખી પણ લેવાનું છે. હવે પરીક્ષા આવી રહી છે અને શાળા પણ 2 તારીખથી ખુલી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારું જે હોમવર્ક છે એ સંપૂર્ણ પૂરું કરી દેજો અને પરીક્ષાની તૈયારી પણ તમારે કરવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજનો અભ્યાસ આપણે આટલા સુધી રાખીએ.